સુરતમાં ઋષિવંશી સમાજ દ્વારા નાભિક પુરાણ કથાનું આયોજન કરવામાં આવ્યું છે અને સાથે ઋષિવંશી સંત શ્રી સેન મહારાજની 722મી જન્મજયંતિ નિમિત્તે સુરતના પૂણા તળાવ પાસે આવેલા ગ્રાઉન્ડમાં ઋષિવંશી સમાજનું મહાસંમેલન યોજાયું હતું. તેમને રાત્રિના સમયે ભવ્ય લોકડાયરો યોજાયો હતો, જેમાં લોક સાહિત્ય કલાકારોએ આવ્યા હતા, જેમાં લોક સાહિત્ય કલાકાર રાજભા ગઢવી, કાંજલ બુંદેલિયા સહિતના કલાકારો ડાયરાની રમઝટ બોલાવી હતી. રાજભા ગઢવીએ છાપકારમાં સૌ કોઈને દોડાવ્યા હતા, તો આ કાંજલ બુંદેલિયાએ માતાજીની સ્તુતિ અને આરતી કરી સૌ કોઈને ભક્તિમાં લીન કરી દીધા હતા. નમસ્કાર, જય માતાજી, જય હિન્દ. સુરતના આંગણે, સુરત તો રંગીલું કાઠિયાવાડ હોય એવો જ આખો માહોલ અહીંયા ડાયરાનો થયો. બધાએ લોટ કલાક સાંભળ્યા. ઋષિવંશી સમાજ, મારા મિત્ર હેમરાજભાઈ, એમનું સરસ મજાનું આયોજન અને લોક સંસ્કૃતિની વાતો, ગીતો, દોહા છંદ, મોજ કરી અને મજા આવી. સુરતના આંગણે આનંદ આવ્યો. જય માતાજી. હા, બસ જો સમાજ કોઈ પણ હોય, ભેગો થાય, મળે, સારા કાર્યો કરવા માટે, ધર્મ કાર્યો, રાષ્ટ્રના, ગામના, સમાજના, તો પોતાનો કોઈ પણ એક જ્ઞાતિનો સમાજ ભેગો થાય તો એ બીજા સમાજને ભેગો કરી શકે. પોતે જ ન થાય તો કેમ? એમ હેમરાજભાઈ તો મને ખબર છે દરેક સમાજની સાથે લઈને હાલવાવાળો માણસ છે, એટલે એમનો સમાજ ઋષિવંશી સમાજ મળ્યો છે અને 18 વર્ષને આમંત્રણ આપીને આવો જાહેર પ્રોગ્રામ કર્યો. બહુ આનંદ આવ્યો. ગુજરાતભરમાંથી ઋષિવંશી સમાજ સેવા સંઘના આગેવાનો અને કાર્યકરો, માતાઓ, બહેનો, ભાઈઓ અને સમસ્ત ઋષિવંશી સમાજ આજે ઉપસ્થિત થયો છે. સમગ્ર ગુજરાતમાંથી અને ખાસ કરીને સુરતના ઋષિવંશી સમાજ સેવા સંઘ સુરતના કાર્યક્રમના કારણે આજે સંમેલન, એક જે સુરતમાં આપણે મોટું કર્યું તે સંમેલનની અંદરમાં લાખો સંખ્યા, હજારો સંખ્યાની અંદરમાં, 10,000 જેવી સંખ્યાની અંદરમાં જે સમાજના ભાઈઓ ઉપસ્થિત થયા એ બદલ સૌનો હું આભાર માનું છું. અને નાભિક પુરાણ કથાનું પણ આયોજન કર્યું હતું, એ પણ બહુ સરસ કર્યું હતું અને તેની અંદરમાં પણ ઘણા લોકોએ ભાગ લીધો. સમાજની ઉત્પત્તિ વિશે એ જાણ્યું અને સમાજને એક સૂત્રે બાંધવા, સમગ્ર સમાજો એક સૂત્રે બંધાણા, ત્યાં મળી લોકસાહિત્યના ડાયરાથી અને લોકસાહિત્યના કારણે એક ઉર્મી અલગ પ્રકારની એક ઉર્જા ઉત્પન્ન થઈ એવા અમારા રાજભા ગઢવીનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. કાજલબેન અને અમારા ધવલભાઈ અને એવા ઘણા કલાકારોએ આજે સરસ મજાનો લોકસાહિત્યનો પીસી અને બધા સુરતવાસીઓને રસ તરબોળ કરી દીધા અને ભક્તિમય કરી દીધા અને ભક્તિમય વાતાવરણ આજે ઊભું થયું છે, એવું સુરતવાસીઓનો ખૂબ ખૂબ આભાર માનું.